प्यो त्यौहार यारे ते यज्ञानो कर भार बापू भाई ने सो प्यो त्यौहार મહારાજે જયારે યજ્ઞ કર્યો હતો ને એ વખતે પછી આખો યજ્ઞ નો હિસાબ કિતાબ રાખવાનો કોકતો જોઈ ને જેટલા સમયા થતા એ બધા સમયા નું કારભારું મહારાજ એક વ્યક્તિને સોંપતા અને ઈ હતા મયારામ ભટ્ટ બધો જ હિસાબ મયારામ ભટ્ટ રાખતા પણ દભાણના જગનમાં મયારામ ભટ્ટ થોડાક બીમાર થઈ ગયા હતા એવી કથા આવે છે થોડાક સિરિયસ હતા એટલે જગનમાં આવી ન શક્યા મહારાજે વિચાર કર્યો કે હવે આ હિસાબ કિતાબનું કામ કેને દેવું તો એક જણો તો જોઈને ખર્ચ આવક જાવક એટલે મહારાજે અમદાવાદના બાપુભાઈ હતા થોડા ભણેલા અને હોશિયાર હતા એટલે મહારાજને એમ કે આ માણસ વિશ્વાસુ છે અને આ કામ હોપી દઈ મહારાજે જાહેર સભામાં એનું સિલેક્શન કરીને કહી દીધું કે તમે યજ્ઞનો હિસાબ રાખજો ડભાણનો બધો આવક જાવક પછી છેલ્લે કહેજો પછી હવે આવક થઈ ગણી સમજ્યા ને હવે જગનમાં તો આંધળી આવક હોય એમાં પછી આ બાપુભાઈ નું મન જરાક લલચાણું છે કોઈનો વાંક નથી હોતો પણ મનની મસ્તી બહુ નકામી છે આ મન એવું છે એટલે જરાક શું થયું હા તેમાં કંઈક કર્યું મન કાળું શું કર્યું મન કાળું કર્યું મારું મન એવું નકામું હોય ને મારું વાલું એ શું કરાવે કઈ નક્કી નહીં હો મન મસ્તાનું છે મન કાળું થયું થોડુંક એમાંથી ધન છાનું રાખી દીધું પછી 18 દિવસનો જગન પૂરો થયો ને એટલે મહારાજે બાપુભાઈને બોલાવ્યો બાપુભાઈ હિસાબ કિતાબનું કેમ વધઘટમાં કાંઈ તો કે પ્રભુ હિસાબમાં એવું છે કે 2000 રૂપિયા ઘટ્યા કે અને કે મેં મારા ઘરના હમણાં નાખી દીધા એટલે હમણાં બધું ચૂકવી દીધું હોય ચૂકતે કાઢી દીધું હોય બિલ કોઈના બાકી નથી રાખ મેં ઘરના ભરી દીધા તો હવે એ મને 2000 રૂપિયા મારે આપો કે તો મારું બધું હરખું થઈ રહે તાં આવશે ભટ મયા રામ દેશે તું કવિ આપના દામ આવશે ભટ મયા રામ દેશે તું કવિ આપના દામ મહારાજ
પાસે આવે મારે રૂપિયા દેવો 2000 કે મહારાજ કે ધીરજ રાખો મયારામ ભટ્ટ આવે ને એટલે બધું હમણાં પૈસા એના કને પડ્યા કે એ આવે એટલે પછી હું તમને અપાવી દઈશ ત્યાં સુધી તમે ધીરજ રાખો આવ્યા સારંગપુર પ્રભુ જ્યારે મહારાજ કીધું ભટ્ટજી આના 2000 રૂપિયા જગન માં ઘટ્યા હતા ડબાણ માં 2000 દઈ દો કે આપણા ખાતા માં કાઢીને સુરો ખાચર બોલ્યા એમાં નાણું યજ્ઞ વિશે ખૂટે કેમ મહારાજ કે દઈ દો મહારામ ભટ્ટ ને ત્યાં સુરા બાપુ સભામાં બેઠા હતા ખોખારો ખાઈને કે મહારાજ ઉભારો આ વાત કેમ એ ભલા મને સમજાતી નથી કે કયા જગન ની વાત આલે રી તો કે ડભાણ વાળા જગન ની વાત આલે ને આ તેરી બધું સંભાળતા હતા તો મહારામ ભટ્ટ તો બીમાર હતા અને એને અંબાર 2000 ખૂટેરા તો એને કૌરો દઈ દો કે એટલે સુરો બાપુ કે આમ જરાક મને કાણું લાગે રૂ કે જગન માં રૂપિયા ખૂટે એ વાતમાં મારું મન કબૂલ કરતું નથી કે ઉભારો જરાક વાર વાત જરાક વિચારવા દો કે આ એમ ઓલે તો કાઢીને ગણીને દેવા માંડતા તો મારા સુરા બાપુ કે ઉભારો ખમી જાઓ જરાક નિત્ય આવતી ભેટ અપાર એનો ક્યાં લખ્યો છે સુમાર મહારાજ કે ઉભારો લિસ્ટ કાઢો રોજ ઢગલા બંધ ભેટ આવતી હતી એનું લિસ્ટ બતાવે પેલું મને કે કેટલી આવક થઈ કે ખૂટ્યું એ કહેરો પણ આવક થઈ એનું પેલું લિસ્ટ બતાવે પછી રૂપિયા મળશે કે ત્યારે બોલ્યા ભટ્ટમયા રામ કર્યું એને કપટનું કામ મહારામ ભટ્ટે પણ સાક્ષી પુરાવી દીધી કે સુરા બાપુ આ ચાહે આ રૂપિયા ખૂટ્યા એ વાત એમાં મારું એ મગજ કબૂલ નથી કરતું કે પણ આ માગેરો તો શું કરવાનું મહારાજ કે આ ડખા કરવા એના કરતા રૂપિયા 2000 ની વાત એને ફેગવો કે થાય પૂરું કે લફટડે કે હવે આને કહેશું કે તે ખાઈ ગયો તો મારો ડખોડો કરશે બારે જઈને છોરો ખાજર કે ડખોડો કરવો તો ભલે કરે કે આપણે અન્યાયને ન દેવા કે એને પચશે નહીં કે આપણે વાંધો નથી એને જાડા થશે કે હા જો લખ્યું આમ બાપા કહે ખર્ચ ઉપજ એમ ઠામા આપું ચૂકવી તો એના દામ મહારામ ભટકે જો તમે મને ખાતું ઉપયું હે હું 2 ની 5000 દઈ દઉં પણ મને લિસ્ટ બતાવે તો 2 ના 5 દેવા તૈયાર હું પણ નકર રૂપિયો નહીં દઉં કે મને લિસ્ટ બતાવે આવક કેટલી થઈ જગનમાં અને જાવક બતાવે 2 મને જમા ઉધાર બતાવી દે પછી જેટલા માગે એટલા દઈશ બાકી હું આ ખાતામાં કાઢીને દેવાનું નથી કારણ કે મને જવાબદારી દેવનું દ્રવ્ય છે આ હરિભક્તોની ભાવના આવી છે અહીંયા તો કે આ શ્રદ્ધા છે એમને એમ કેમ દઉં એટલે મને હિસાબ દે બસ કે કહે હરિ ગુરુ નું દ્રવ્ય ખાશે તે તો કેમ સુખી કદી થાશે આજ વાત જરા ગરમી પકડી લીધી સમજ્યા ને ઓલે ગરમી ચડી ગઈ હવે જયારે માં કોક ને ડાબો તો ગરમી તો ચડે ને એટલે મહારાજ કે નકમો ડોખો થાય એવું લાગે રૂ એના કરતા કામ કરો ગુરુ નું ખાશે ક્યાં સુખી થશે ફેગવો ને કે થાય પૂરું કે બરસે બીજા ભાવે કદાચ હરમ ના લીધા હશે મહારાજ કોરે જઈને કહી દીધું પણ આ 2 માનેવા હતા માટે સર્વે તજે તકરાર આપો નાણું એને ઠાર મહારાજે નીચલી વાત લીધી દઈડો ને કે તકરાર બંધ થાય કે બીજા આવી જશે આપણે હા કહે ભટ્ટ સુણો ઘન શ્યામ કાલે આપશું એહ ના દામ આજ તો નહીં દેવાય કાલ દેશું કે આજ વાત તો બંધ રહેશે કે આ નહીં થાય તમે કોરા એટલે અમે તમારી વાતને પાછી નહીં પાડી જોજો આને લીડરશિપ કહેવાય લીડર નમતું જોખે પણ ઓલો પડખે જેને પૂરું જ્ઞાન હોય ને એ લીડરનું ખોટું દેખાવા ન દે અને ખોટું થવા ન દે આને કહેવાય સજ્જનતા આપણે તો શું કરી લીડરને કહી દે પાત્રો હા અહીંયા એવું નથી કરતા
એને બચાવી લે. મારે જે કામ કરો, કાલ માથે વાત મૂકી દો. પછી રાત ન થયા બે જણા ભેગા, કોણ? સુરો ખાચર અને મયારામ ભટ્ટ. પ્લાન કર્યું, કાલે ને દેવા અઠવાડિયું આમને લટકાવો. એક કામ કર, આપણે બે જણા આલી ગામડે ગામડે ફરી ગયે, અને જ્યાં જ્યાં જેને જેની ભેટલી જેટલું ઘી આવ્યું હતું, ચોખા જે કઈ આવ્યું હતું બધું લિસ્ટ કરી આવી ગયા. લોકો એક એક જણા ને મળ્યા, આખા સત્સંગ એક એક જણા મળ્યા હતા. તમે શું દીધું હતું, તમે શું દીધું હતું, તમે શું દીધું, તમે કેટલું દીધું હતું, કેટલું દીધું. ઓલો તો હવે લિસ્ટ ડે મે ની ચોપડા પર લગાડી નાખ્યા, એ તો કઈ પરખાવાનું છે નહીં. પણ આ બે જણા પાકા કેવા, એક એક જણ સુધી જીયા રહો. બધા જેટલા સત્સંગ જે કઈ બધું લિસ્ટ ચોપડું તૈયાર કરી, કમ્પ્લીટ આંકડો બાંકડો તૈયાર કરીને લઈ આવ્યા. મહારાજ ને ગાયરું કે આટલી આવક થઈ ગઈ, બચ્ચે રામ હતો. મારો વાળો ખોટ બતાવેરો કે આવે એ તો પરખાવ્યા નથી, ખાલી ગયા જ કેરો. પછી જુઓ હવે શું કર્યું. કહે ભટ્ટ સુણ ગન શ્યામ, કાલે આપ શું એહ ના દામ. એમ કે વાત મોડી પાડી. સુરા ખાચરે મનમાં વિચાર્યું, બાપુ ને ધન લેવાનું ધાર્યું. એ કે તું બાપુડો, બાપુ કે લેતો જાય રૂપિયા કે એમ ને. તને સ્વામિનારાયણ 2000 ખાવાય ને કે આ તને ન ડો લેવા કે હું જોજે તુજે. એણે કપટ કર્યું હતી એવું, માટે એને એનું ફળ હવે દેવું. કોણ પ્લાન કરેલો આ? સુરા ખાચર. ઈ કે એને ખાવાનું પ્લાન કર્યું ને, હવે ખાવા દઉં. કેવા ખાયરો કે હવે એનું કપટ છે ને, એનું એને ફળ તો મારે દેવું પડશે, દેવું જ પડશે બસ. કે પછી પછી બેસીને સંત સભામાં કરે પ્રશ્ન ઉત્તર સામ સામા. પછી બીજે દી શું કર્યું, સભા થઈ સમજા ને, પછી ડિબેટ રાખી. એક બાજુ સાધુ, બીજી બાજુ પાર્ષદો બધા, અને હરિભક્તો, બે ટીમ બનાવી. પછી આમે પ્રશ્ન કરવાના, ઓલે આને પૂછે આ એના ઉત્તર કરે, પછી ઓલાઓને પૂછે, એવી રીતે આમ પ્રશ્નોત્તરી શરૂ થઈ. આ બધી ગોઠવણી સુરા બાપુની, જો આવી રીતની સભા કરાવવાનું પ્લાન બધું સુરા બાપુનું. હવે જોજો એમાં મજા આવે થોડી, આ ડિબેટમાં કંઈક થવાનું. એ પછી આમ પ્રશ્ન ઉત્તર થાય છે. સુરા ખાચરે સુણતા શ્રી કૃષ્ણને, બાપુભાઈને પૂછ્યું પ્રશ્નને. સુરા ખાચર સભામાં ઓલા બાપુભાઈને એક પ્રશ્ન પૂછેરા. હવે એ પ્રશ્ન યાદ રાખજો, શું પૂછ્યું? સુરા ખાચરે ભીષ્મ પિતાને અતિ શ્રેષ્ઠ કયા એ સ્થાને. બાપુભાઈએ દ્રોણાચાર્ય ભીષ્મ પિતાય બેમ શ્રેષ્ઠ તે કોણ ગણાય. સુરા ખાચરે બાપુભાઈ ને પૂછ્યું કે બાપુભાઈ દ્રોણાચાર્ય શ્રેષ્ઠ કે ભીષ્મ શ્રેષ્ઠ, બે માંથી શ્રેષ્ઠ કોણ, સારો કોણ? એમ કોણ પૂછે? સુરા ખાચર બાપુભાઈ ને પૂછે. જોજો, હા, બાપુભાઈએ ઉત્તર આપ્યો, દ્રોણાચાર્ય ને શ્રેષ્ઠ થાપ્યો. બાપુભાઈ શું કીધું, શ્રેષ્ઠ કોણ? એ તો બ્રાહ્મણ છે એ તો શ્રેષ્ઠ જ હોય ને, કે દ્રોણાચાર્ય કોણ છે? બ્રાહ્મણ છે. સુરા ખાચરે ભીષ્મ પિતાને અતિ શ્રેષ્ઠ કયા એ સ્થાને. સુરા ખાચર શું કીધું? સુરા ખાચર ભીષ્મ પિતાને અતિ શ્રેષ્ઠ કયા? સુરા ખાચર ના શ્રેષ્ઠ તો કોણ છે? વાલા ભક્તજનો, આપણી સભાની અંદર પરમ પૂજ્યપાદ 1008 શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ પધારી રહ્યા છે. સૌ સભાજનો યથાસ્થાને ઊભા થઈ મહારાજ શ્રીનું અભિવાદન કરીએ. દર્શન કરી લ્યો, સરસ શાસ્ત્ર ભક્તજનો મહારાજ શ્રી એમનું સ્થાન ગ્રહણ કરશે. પરમ પૂજ્યપાદ 108 શ્રી લાલજી મહારાજ શ્રી પણ પધાર્યા છે. બોલો શ્રી નર નારાયણ દેવની જય. સુરા ખાચરે ભીષ્મ પિતાને અતિ શ્રેષ્ઠ કયા એ સ્થાને. બાપુભાઈ બોલ્યા કરી રીષ, છત્રી તો સર્વ વિપ્રનાશીષ. થોડો ઝઘડો જામી ગયો સમજા ને. હા, આને કો બાપુભાઈ કે હોય જ નહીં, કે ક્ષત્રિયો છે ને તો બધા બ્રાહ્મણના શિષ્યો કહેવાય કે, અને તમે એને શ્રેષ્ઠ કેમ કહો છો?
વિપ્રતો જ્ઞાન વૈરાગ્યવાન છત્રી ને રાજ્ય નું અભિમાન. છત્રી તો અભિમાની હોય કે અને બ્રાહ્મણ હોય તો જ્ઞાન અને વૈરાગ્યવાન માટે બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, ક્ષત્રિય શ્રેષ્ઠ હોય જ નહીં કે માટે દ્રોણાચાર્ય શ્રેષ્ઠ છે કે ના ભીષ્મ શ્રેષ્ઠ છે. પછી થયો અમે ઝઘડો, આ તકરાર થઈ હો. સુરો ખાચર કહે મન ધરીએ આજ બે નું પારખું કરીએ. સુરો ખાચર કે કામ કરો બે નું આપણે પારખું કરીએ, તું આચો ને હું આચો વાત રેવા દઈ, હવે પારખું કરીએ શું. તમે વિપ્ર તો હું ક્ષત્રિય છું ભાઈ. હવે એક એક્ઝામ્પલ ડ્રામા કરી કે તમે સુરા ખાચર કે તમે બ્રાહ્મણ અને હું કોણ ક્ષત્રિય. પછી રહ્યો માયામાં કોણ બંધાઈ. હવે જોઈ કે જો બ્રાહ્મણ શ્રેષ્ઠ હોય તો માયામાં બંધાઈ ન રહેવું જોઈએ, શ્રેષ્ઠ હોય કે હા જી શ્રેષ્ઠ નહીં હોય માયા બંધાઈ રહેશે કે સમજાય ને. હવે આ સુરા ની ચાલ જોજો. રાજ ત્યાગી સાધુ થાવું હું, ઘર ત્યાગી સંન્યાસી થા તું. હવે હું શું કરું, છત્રી જો નબળો હોય તો છત્રી કને રાજ હોય ને તેને કીધું ને રાજ નું અભિમાન હોય તો હું રાજ છોડીને સાધુ થાઉં. બ્રાહ્મણ કને હોય તો ભૂંગો હોય કે તું મૂકીને સંન્યાસી થા. હવે બે માંથી શ્રેષ્ઠ કોણ ખબર પડે કે હું થાઉં કે તમે થાઓ કે સંન્યાસી જોઈ ભલા. કે કહે બાપુ મારાથી થવાય પણ રાજ્ય તમે ન તજાય. બાપુભાઈ કે જો હું સાધુ થઈ જઈશ કે પણ તું રાજ નહીં મૂકી શકે કે હા તું મૂકી ન શકે કે. સુરો ભક્ત કહે આજ ટાણે પડું હવે બોલે પ્રમાણે. સુરો કે હવે એક દો ને તીન હું હમણાં થઈ જાઉં સાધુ કે તું થઈ જઈશ તો કે તું ના થાય ના રાજ તારાથી ન છૂટે કે. મૂળ શરત ઓલી ને બ્રાહ્મણ શ્રેષ્ઠ કે ક્ષત્રિય શ્રેષ્ઠ. સુરો ખાચર કે હમણાં થઈ જાઉં સાધુ કે હમણાં જ સાધુ થવું મારે તમે સંન્યાસી થાવો અત્યારે. હું સાધુ થાવ તમે સંન્યાસી થાવ. કહે બાપુ જો કહે મહારાજા તો હું થાઉં સંન્યાસી જ આજ. પાછા મહારાજ ને ભેગા સાક્ષી માં લીધા કે સ્વામિનારાયણ જો કે તો હમણાં સાધુ થાઉં જો તું સંન્યાસી થતો હોય તો. હા એવું સાંભળીને કહે માવો નિજ પત્ની તણી રજા લાવો. મહારાજ કે બે હોદે જડે પણ તમારે ઘરવાળી બે સભામાં બેઠી હોય કે રજા લઈ આવો બે જાઓ. હા કે જાઓ કે. પછી પત્ની તણી રજા લાવ્યા શ્રીજીએ સંન્યાસી ને બોલાવ્યા. હા બોલ્યો કે હું શ્રેષ્ઠ હતો તો શ્રેષ્ઠ હોય પેલો સંન્યાસ લે કે. એટલે કેને લેવાનો પેલો એટલે રૂપિયા ખાતા હતા એને. એક એક સંન્યાસી સંન્યાસી દીક્ષા દેવા વાળો સંન્યાસી ખબર ને બીજો. એટલે સભામાં એક સંન્યાસી બેઠા તો મહારાજ કે આ તમને સંન્યાસી એક ચેલો મળ્યો અને સંન્યાસી કરો કે જ્યાં સભામાં જો આ ત્યાં ટકો મુંડો ત્યાં. હા સભામાં જેનું નામ દેવાનંદ સ્વામી. સભામાં બેઠા હતા દેવાનંદ દંડી સંન્યાસી હતા સમજ્યા ને. જેનું નામ દેવાનંદ સ્વામી કહે તેને અંતરજામી. અંતરજામી એને ખબર હતી ઓલો થવાનો નથી આને મૂડો કરવો હોય. બાપુભાઈ ને આપ્યો સંન્યાસ એના અંતર ની પૂરી આસ. પછી શાસ્ત્ર તણો જે આચાર કર્યો સંન્યાસી એ તે વાર. ચોટલી ને જનો ઈત જાવી ભગવાન તન વસ્ત્ર ધરાવી. આ સંન્યાસી ને જે કરવાનું હોય ને આ સંન્યાસ દે દીધો. જેને સંન્યાસી ને પછી ના ચોટી હોય ને જનો કાંઈ ન હોય ને બધું તજાવી દીધું અને ભગવાન વસ્ત્ર માથે પહેરાવી દીધા. હાથે દંડ કમંડળું દીધું જતિ કૃત્ય જયાર જ્યાર કીધું. પર જ્ઞાતિ વિપ્રાને ઘેરા જય ભિક્ષા જમ્યા રૂડી પેર. આવી બેઠા સભામાં જ્યારે સુરા ખાચર બોલ્યા ત્યારે ભણું બાપુ તો ધન્ય ગણાય એણે કીધું તે અમથી ન થાય. ઓલા ભીખ મગાવી સભા બેડી દા અને પછી સુરો કે ભણું બાપો વટમારી ગયો મને એમ કે નહીં કરે પણ મારો થઈ ગયો આપણે એવું ન થાય આપણે આ ન થાય કે આપણે હાર્યા. અને શું કરી લીધું ડબડું થઈને બૈર્યા. અને જે બાપુભાઈ પોક મૂક્યો કે ભણું મારો ટકો કરાવી નાખે તું બૈરો એઠો તો ભાઈ આપણે તમારે જેવું ન થાય ને. તમે તો મોટા અમાર તમે કરો અમારથી ક્યાં તમે તો છત્રી કે હે છત્રી કરે કઈ અમારથી થોડું થાય કે આ બ્રાહ્મણ તમે તો ઊંચા બ્રાહ્મણ કે બ્રાહ્મણો કરે અમારે છત્રીઓ થી શું થાય કે એવી વાત કરીને પોતે નીચું જોઈને બેહી રહ્યા હો. પછી શું થયું એવું સાંભળી બાપુ ભાઈ પોતે સમજ્યા જે કીધી ઠગાઈ કે આ મારો સુરો ઠેકી ગયો. હા એટલે સુરો મનમાં મેનો વિચાર તું સ્વામિનારાયણ ને ઠેકવા આવ્યો હતો ને 2000 લેવા આવ્યો લેતો જા
જગનમતી તને એમ કે 2000 કાઢી લઉં, તારું પ્લાન તો એ હતું ને, તો એમ નડો હું લેવા ગયો. ત્યારે પોકે પોકે રોવા માંડ્યું, પત્નીએ પણ રુદન છાંડ્યું. બાપુભાઈ પોકે પોકે મંડ્યા રોવા, એની ઘરવાળી બેઠી સભામાં, એ મંડી ધ્રુસકા લેવા. અને બાપુભાઈ કે રોતા રોતા તે બોલ્યા, સન્યાસી મારું દિલ થયું એમ ઉદાસી, દસ ક્રોઈ તણા ભાત દાળ, હવે દેખી શું કીએ કાળ. રોતા રોતા બાપુભાઈ કેવા માંડ્યા સમજા, કરે રે રે, કે હવે મારે તો આ કે અમદાવાદ દેશના બધા દાળ ભાત છે ખાવા કેમ મળશે, પ્રાંત હમુરો જોવા નહીં મળે, સન્યાસી ની આવા નહીં મળે. માંડ્યા ધ્રુસકા લેવા. મહારાજ સમજી ગયા કે હવે આને આવી આંટી બરોબર ની પૂંજાણા. અને મહારાજ એ વખતે ધીરજ દીધી. ઓ મહારાજ કે ધર્મનંદ ને ધીરજ દીધી, વળી આજ્ઞા એવી રીતે કીધી, રેજો જેતુલપુર ધામ મારે, પત્ની રાંધે ને જમવું તમારે. મહારાજ કે આટલી તમને છૂટી ગઈ, તમે આ જેતલપુર અમારું ધામ છે ત્યાં રેજો, તમારા ઘરવાળા ને અહીંયા જ રાખજો, રાંધી ને દાળ ભાત તમે ખાજો, કેટલી છૂટી તમને કે. આવી મહારાજે એની ભૂલ ની શિક્ષા દીધી છે. પછી બે જણ ત્યાં થકી ગયા, જે જેતલપુર માં રહ્યા. બ્રહ્મચારી કહે સુણ ભૂપ, પ્રભુ જે કરે તે સુખરૂપ, વૈદ્ય ઔષધ કડવા પાય પણ તેથી મહારોગ જાય. શું થાય, ભલે કડવો ઔષધ છે પણ મહારોગ કાઢી નાખે એવી તાકાત છે દવામાં. દાસ ને દિશે બંધનકારી, તો તે તરત તજાવે મુરારી. ભગવાન એવા દયાળુ છે કે દાસ નું ક્યાંક બંધન થતું હોય તો શું કરવાનું, ભગવાન નું કામ શું, એનું બંધન તોડાવે. જો આ કથામાંથી આપણે સાર લેવાનો હોય, એક રૂપક કથા છે આ, આમાં કોઈને દોષ દેવાનો નથી, પણ આપણે શીખી લેવાનું છે. ઘણી વખત જ્યારે ઘણી સંપત્તિ ક્યાંક દેખાય ત્યારે આપણું મન માથાકૂટ કરે, ખબર ને. હે મોટા સંતો કહેતા કે બહુ ધ્યાન રાખવાનું, ક્યાંક આપણને છૂટી મળે ને તો મનને મોકળ મળી જાય, પછી એમ થાય કે આમાંથી થોડું હું હેરવી લઉં, ત્યારે મન છે ને આપણું ચગદોડે ચડાવી દે. પછી મસ્તી મન કરે ને માર જીવ ખાય, આ દંડ તો કેને ભોગવવો પડે, જીવ બિચારો ભોગવી લે. એટલે આ બધી માથાકોટ રૂપિયામાંથી થઈ, દબાણમાં ઘણી આવક થઈ ને એમાં બાપુભાઈ નું મન બગડ્યું. બાપુભાઈ ને તો ઘણા ઇતિહાસો લખાણે, પછી તો એમ કે છે ને બહુ ભોગવવું પડ્યું છે, ભાઈજી પચાવી લીધું હોય એ તો પછી ભોગવું પડે ને. આપણે એમ લાગે કે કોક નું પરબારું આવેલું, પણ પરબારું ભાઈ આવે ખરું, પણ રે કે પચે એ તો બીજા નંબર ની વાત છે ને. એટલે આપણા સત્સંગમાં મહારાજે એ પંચ વર્તમાન માં એક વર્તમાન કહી દીધું, ચોરી ન કરી, વર્તમાનમાં લઈ લીધું, કીધી નહીં. અને રૂપિયાની માથાકૂટ તો તમને આખી દુનિયાની ખબર હૈ કેટલી આલેરી. આપણા કવિએ એક પદ લખ્યું, જોજો, પૈસો કેવા પાપ કરાવે, પદ લખ્યું હૈ. આપણામાં કોઈ માં હશે નહીં આ ગલતી, પણ થાય નહીં એના માટે પદ ગાવું પડશે આપણે. તમે કોઈ ગલતી કરો ના, અહીંયા બધા માણસો હકનું ખાય, જો કેમ એટલી અમને ખબર હે, બધા હકનું ખાય, હરામનું કોઈને હદે નહીં એમ ખબર હે બધાને. હો પણ એટલે પણ ક્યાંક ક્યાંક ભૂલ ન થઈ જાય એના માટે આ પદ આપણે ગાઈને ચિંતવી લેવાનું. જો થોડીક સભા હે, થોડાક જણા છે એટલે ગરમેળે થોડીક વાત પાકી થઈ જાય. જો પૈસો કેવા પાપ કરાવે, એ કવિની એક કવિતા છે, પદ છે અદભુત, એમાંથી શિખામણ મળે એમ છે. ગાઈએ પદને, ચાલો પછી આગળ જઈએ કથામાં. હે પૈસા કેવા પાપ કરાવે, પૈસા કેવા પાપ કરાવે, માનવતા વિસરાવે છે, પાપ તણ દુંગર કડકીને, પાપ ખરાબ ચીજ નથી, એનાથી તો યજ્ઞ ઉત્સવ થયા, નહીં તો પૈસા વિના થયા.
चीज खराब नथी, पण जो हराम नो आवे तो हैरान थई जवाय, पछी पाप थाय नथी। पाप करवानो होजे तर समझवानो के क्यांक थी कोईक नो आव्यो नहीं तो होजे ज नहीं पाप। आपण नियम छे, हक नो पैसो कोई दिवस आपणे अवड़ो हुजाड़े ज नहीं। आ एक साफ न्याय छे। अने जो पारको आव्यो तो शू करशे, पापना डूंगर खड़कावी नाखशे, एटलो पाप थाशे। शिक्षापुत्री भाष्यमां लख्युं छे, एक पाप बीजा पाप ने प्रेरणा दे छे। एक पाप थाय पछी पाप मत बीजू पाप करवानी प्रेरणा थाय, पछी एमांथी वरी त्रीजू पाप करवानी प्रेरणा थाय, एमांथी मोटा मोटा पाप थता जाय, पछी पाप नो कोई पार रहेतो नथी। पुण्य जेटला हो एटला बधा बढ़ावी नाख्या छे, हराम ना पैसा नु काम। आ धन छे लक्ष्मीजी छे, साक्षात नारायण ना पत्नी छे। आ पण जो एमां अनीति अने अन्याय जो आव्यो तो आपणे नुकसान करत। मानव खुद